સાથે સાથે બધા મિત્રોને, તો આજે છે બીજો દિવસ ગણપતિ બાપાનો. કાલે આપણે સ્થાપના કરી લીધી અને આજે બીજા દિવસ શણગાર કંઈક આવી રીતે થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો રાત્રે આરતીનો સમય પણ નજીક છે, તો બસ થોડો એવો શણગાર બાકી રહી ગયો છે, અમુક વસ્તુ બાકી રહી ગઈ છે, એ બધું લેતા આવીએ, બધા ફ્રેન્ડ જઈએ છે અને લઈ, અને પછી જે બી કંઈક બાકી રહી ગયું એ બધું કમ્પ્લીટ કરીએ, જેથી શું એકદમ પરફેક્ટ લાગે. અને રાતનું ડેકોરેશન કંઈક આવી રીતે એ હું રાત્રે તમને દેખાડી દઈશ. આ લાઇટ અને બેક સાઈડ લાઇટને બધી લગાડી છે. તો મિત્રો આજે બીજો દિવસ જોઈએ કેટલો એન્જોય થાય. કાલ તો ખૂબ એન્જોય કર્યો, બટ રેકોર્ડ નહીં, અનરેકોર્ડમાં એન્જોય કરી હતો. આજે જોઈએ, આજે બની શકે એટલું રેકોર્ડ કરીશું. બરાબર, ઠીક છે, બન્યા રહો લોકો. તો તમે બધા સાથે મિત્રો મળી અને માંગરોળ ગયા ડેકોરેશનનો સામાન લેવા, બટ સન્ડે હતો, યાદ ના રહ્યું, અને જેવા જ માંગરોળ પહોંચ્યા ત્યાં બધું ક્લોઝ હતું, એટલે ફરીથી ઘરે આવી જઈએ છીએ. તો ભાઈઓ આપણે લોકો નીકળ્યા છે બધા સાથે ઇન્વિટેશન લેવા કથાનું અને જમણવારનું ગણપતિ બાપાનું. આ બધી આપણી પલટન છે. એ ભાઈ ઘર આમ છે, હાલો કોઈ વાંધો નહીં. આવી રીતે ઇન્વિટેશન મળી રહ્યું છે બધાને, ઘરે ઘરે જઈને આપણી શેરીમાં રેડી રેડી. આપણે એક એક ભાઈઓ આવે છે શેરીમાં ઇન્વિટેશન દેવા માટે, તેને બધા સાથે જ નીકળ્યા છે અમે લોકો. મિત્રો બધી જગ્યાએ ઇન્વિટેશન આપી અને આરતીનો સમય થઈ ગયો હતો, એટલે બધા મિત્રો સાથે મળીને આવી ગયા મંદિરે. મંદિરે આવી બધું શણગાર કર્યું, આરતી માટે પ્રિપેરેશન કરી, અને બધા લોકો બી આવી રહ્યા છે ધીમે ધીમે, કેમ કે આરતીનો સમય નજીક આવી રહ્યો છે. આપણે બધા મિત્રો સાથે મળીને હવે આરતી કરીશું, તો આરતી પછી મળીએ તમારી સાથે. બધાએ સુવાની તૈયારી કરી લીધી છે, બધા સૌ સૌની જગ્યાએ સુતા છે, બટ હજી સુવાનું થોડું લેટ થશે, કેમ કે હવે ચાલુ થશે અમારી ગેમિંગ. હવે અમારે ગેમિંગ રમવાની, મે બી 2-3 વાગ્યાની વચ્ચે સુધી ગેમ રમીશું અને ત્યારબાદ સુઈ જશું. અને સવારે 7 વાગે 7:30 વચ્ચે ઉઠી જવાનું છે, કેમ કે 9 વાગે આરતી છે, તો ટાઈમ પડેથી શેડ્યુલ થઈ જશે. તો આજનો હું અહીંયા જ ખતમ કરું છું. આઈ હોપ કે તમને આ બ્લોગ પસંદ આવ્યો. અગર બ્લોગ આપને પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરજો અને ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ મારજો. મળીએ નવો બ્લોગ સાથે.